गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 ની અંદર આજે 9માં લેક્ચર ની વાત કરવાની છે. બરાબર, તો આગળ શું વાત કરીએ, થોડું યાદ કરીએ તો કે આગળના પ્રશ્નમાંથી પ્રતિકારકતા ની વાત કરી, જન્મજાત પ્રતિકારકતા અને ઉપજન પ્રતિકારકતા. ઉપજન પ્રતિકારકતા ની અંદર તો કે ઘણા બધા નાના નાના ક્વેશ્ચનો ની વાત કરી. બરાબર, જન્મ બાદ મેળવી પડતી પ્રતિકારકતા છે, ખાસ તો એ દ્રવમાંનો એન્ટિબોડી ની રચના યાદ રાખવાની. બરાબર, H2L2 ની રચના સમજાવો. रसीकरण सीधा एंटीबॉडी डायरेक्ट एंटीबॉडी आप રસ્તી નું મોટા ભાગનું ઉત્પાદન કોની મદદથી થાય તો કે ડીએનએ બાયોટેકનોલોજીની મદદથી, તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની મદદથી ઉપયોગ થાય. આજે લેક્ચર નંબર 9 ની અંદર વાત કરવાની છે એલર્જી. બરાબર, કે ભાઈ એલર્જી એટલે શું, એવો પ્રશ્ન આવશે તો પ્રશ્ન આવો આવશે નોંધ લખો એલર્જી. એટલે તમારે સેટ બુક ની અંદર પ્રશ્ન લખવાનો છે, નોંધ લખો એલર્જી. આ થોડી વાત કરી છે બુક ની અંદર, આપણને પ્રશ્ન પૂછ્યા છે કે શું તમે કોઈ અજાણી એવી જગ્યા પર ગયા અને ઓચિંતાને તમને છીંક આવે છે. બરાબર, અથવા નાક આવે છે, તો આ શું છે તો કે એલર્જી. કઈ હોય નહીં અને અજાણી જગ્યા પર જતા જ આપણને તો કે છીંક આવવી, બરાબર, ગળું ભરવું અથવા તો આંખ બેવી નાક બેવું, તો આ શું છે, એલર્જી છે. એટલે પ્રશ્ન ક્યાંથી લખવા અને કેવી રીતે લખવા એની ચર્ચા કરવાની છે. બરાબર, આમ તો તમે એલર્જીથી પરિચિત છો. એલર્જી છે એ થોડા સમય માટેની હોય છે, પછી તો કે જતી રહે છે, છતાં એલર્જી માટે કેટલીક તો કે દવાઓ પણ બની શકે. એટલે પ્રશ્ન તમને આ પૂછાશે કે ભાઈ ટૂંકમાં લખો એલર્જી. તો સૌથી પહેલા એલર્જીની વ્યાખ્યા યાદ રાખશો. એલર્જીની વ્યાખ્યા બરોબર નોટ કરજો. વ્યાખ્યા શું આપશો તો કે પર્યાવરણમાં રહેલા કેટલાક ચોક્કસ એન્ટીજન પ્રત્યે. કોના પ્રત્યે? એન્ટીજન પ્રત્યે. એન્ટીજન એટલે શું થયો? રોગકાર. એટલે એલર્જી પ્રકારનો શું થયો? પાણી નીકળવું, તો આ કોના લક્ષણો છે? એલર્જીના.
वातावरण के अंदर मुख्य एलिमेंट्स छे ने परागरज कौन छे परागरज परागरज से आपने चैप्टर नंबर 2 के अंदर संपूर्ण अभ्यास करी बराबर गोलाकार दंडाकार अंडाकार मोटे भागे के भी गोल लंबगोल बराबर चिकनी होय कांटे की होय घिसी होय आ परागरज परागरज की घनी वक्त एलर्जी छे घना बड़ा व्यक्तियों ने कह सके अन्य केला पोषक पदार्थो छे दाखला तरीके डुंगळी ले ले बराबर घना ने डुंगळी वधारे तो के तीखी होय अने डुंगळी वक्त आंखमांथी पानी वहे तो पण आ एलर्जी छे अन्य केली दवा हॉस्पिटल ने अंदर जाय अने एलर्जी थई शके तो एलर्जी करता द्रव्य ने शुं कीधा एलर्जन एलर्जन्स ना उदाहरणो कया कया दूधना लक्षण सूक्ष्म कणो परागरज पोषक पदार्थ अने अन्य केली दवा बराबर एक मार्क ने अंदर एमसीक्यू मां पूछाई शके तो एक मार्क मां प्रश्न आवे एलर्जन्स એટલે શું ઉદાહરણો આપો એલર્જી કરતા દ્રવ્યને શું કહેવાના એલર્જન્સ કયા કયા ધોરણ રચકણ સૂક્ષ્મકણ પરાગરજ પોષક પદાર્થ અને એને દો ક્લિયર ચલો આગળ વાત કરીએ તો કે આ એલર્જન્સ ના ઉપલા સામે જેવું એલર્જન શરીરની અંદર એલર્જી ફેલાય એટલે તરત જ એની સામે શરીરમાંથી એન્ટીબોડી આઈજીઈ સર્જે જો ચાર એન્ટીબોડી ની વાત કરીએ रबर IgA, IgM, Ig, IgC चार एंटीबॉडी की बात करेंगे कोई पण प्रकारनो रोगकारक शरीर में प्रवेश એટલે તરત જ એન્ટીબોડી નું નિર્માણ એન્ટીબોડી એટલે શું તો કે પ્રોટીન નું લડાયક સંયોજન તો જો આ એલર્જન જેવા એલર્જી કરે અથવા શરીર પર હુમલો કરે એટલે તરત જ એન્ટીબોડી નું નિર્માણ થશે કયા એન્ટીબોડી નું નિર્માણ થાય IgE એન્ટીબોડી સર્જે એટલે એનર્જી વધારે ટાઈમ સુધી રહી શકતી નથી તરત જ હુમલો હુમલાખોર અથવા રોગકારક એલર્જન્સ છે એમ શું થઈ જાય નાશ થઈ જાય એલર્જી થવા માટે તો કે બે પ્રકારના રસાયણો પણ શરીરમાં જવાબદાર છે એવું નથી કે આ એલર્જન્સ જ જવાબદાર હોય રજકણ કે પરાગરજ પોષક પદાર્થ કે દવા આપણા શરીરમાંથી બે પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય છે એ પણ એલર્જી કરી શકે તો કે શરીરમાં માસ્ક કોષ क्या बनी गया मास्टकोस अध्याय नंबर में चैप्टर नंबर 7 में बनी गया शरीर का मास्टकोस में जो बे द्रव्यनो स्राव करके जाने पर तुमने नोट कर लिया जो बकाय हो बराबर एक एस्टेमाइन और एक सेरोटोनिन आ बने द्रव्य पण एलर्जी करता द्रव्य है बराबर याद रखो एलर्जी करता रसायन में कौन कौन समावेश था मास्टकोस में स्राव करता एस्टेमाइन और एक सेरोटोनिन एक मात्रा માસ્ટકોસ માં થી કયા દ્રવ્ય નો સ્ત્રાવ થાય કયા રસાયણ નો સ્ત્રાવ થાય હિસ્ટેમાઇન અને સેરોટોનિન બંને શું કરે એલર્જી રેડી ક્લિયર ચલો હવે જોજો ફરીથી વાત કરીએ વ્યાખ્યા શું આપી પર્યાવરણમાં રહેલા કેટલાક ચોક્કસ એન્ટીજન પ્રત્યે શરીરના પ્રતિકારક તંત્ર વડે દર્શાવાતા વધુ પડતા પ્રતિકારને શું કહેવાય એલર્જી એલર્જી કરતા દ્રવ્યને શું કીધું એલર્જન્સ કયા કયા એલર્જન્સ છે તો કે દૂધના લક્ષણ સૂક્ષ્મકણ પરાગરજ પોષક પદાર્થ અને અન્ય કેટલીક દવાઓ તો કે જેવો એલર્જન શરીરના કોષ પર હુમલો કરે એટલે તરત જ એન્ટીબોડીનું નિર્માણ થાય કયા એન્ટીબોડીનું નિર્માણ થાય આઈજીઈ એન્ટીબોડીનું નિર્માણ થાય બરાબર આ એલર્જન ઉપરાંત તો કે શરીરમાંથી ઉત્પન્ન થતા બે રસાયણો પણ એલર્જી માટે જવાબદાર છે કયા રસાયણો તો કે માસ્ટકોસમાંથી સ્ત્રાવ થતા હિસ્ટેમાઇન અને સેરોટોનિન બરોબર યાદ રાખજો રેડી ચલો હવે વાત કરીએ એલર્જીના લક્ષણો કયા કયા હોય છે બરોબર એલર્જી થાય ત્યારે કયા લક્ષણો જોવા મળે પહેલું છીંક આવવી વારંવાર છીંક આવવી બરોબર બીજું નાક વહેવું બરોબર નાક વહેવું ત્રીજું શ્વાસ લેવામાં તકલીફ શ્વાસમાં તકલીફ પડશે ચોથું તો કે નાક અને ગળામાં બળતરા થાય બરાબર નાક અને ગળામાં સુધાર બળતરા થાય પાંચમું શરીર પર ખંજવાળ આવે અથવા સોજો જોવા મળે બરાબર શરીર પર ખંજવાળ આવે અથવા સોજો જોવા મળે વગેરે જો અત્યારે વરસાદી સીઝન છે તમે વાડીની અંદર જાઓ તો ઘણા બધા એવા એલર્જન્સ છે કે જે આપણા શરીરની અંદર ખંજવાળ ઉત્પન્ન કરશે બરાબર તો એક પ્રકારની એલર્જી છે તમે ત્યાંથી નીકળી જાઓ એટલે એલર્જી જતી કેમ તો કે કઈ કઈ બોડી સર્જન આઈજીઈ રેડી તો લક્ષણો શું યાદ રાખશું છીંક આવવી નાક વહેવું
શ્વાસ માં તકલીફ, નાક અને ગળામાં પડતરા અને શરીર પર મૂંઝવણ. ચલો જોજો કેવી વ્યક્તિ પરાગરજ પ્રત્યે કોના પ્રત્યે પરાગરજ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. એથી તેની અસરો દરેકમાં કેવી હોય? જુદી જુદી હોય શકે. કેટલીક વ્યક્તિ તો કે પરાગરજ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય, પરાગરજ છે સૌથી વધારે એનર્જી પહેરે, આથી તો કે એની અસરો દરેક વ્યક્તિમાં કેવી હોય? જુદી જુદી હોય છે. રેડી? ખ્યાલ પડી ગયો? ચલો એનર્જી ની સારો અસર તો કે કઈ નહીં. પરિચિત છીએ અને ત્રીજી તો કે સ્ટીગલ દવા. ત્રણ દવા છે તે તો કે એલર્જી ની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. એન્ટિહિસ્ટામાઇન, એડ્રેનાલિન અને સ્ટીરોઇડ. તો કે હવે જોજો તો કે મોટા ભાગે શું થાય છે, પર્યાવરણની અંદર આ એલર્જન્સ સૌથી વધારે પ્રમાણમાં છે. એટલે જે જગ્યાએ એલર્જન્સ વધારે પ્રમાણમાં હશે ત્યાં તો કે મોટા ભાગે બાળકોને અસર થાય છે. એટલે બરોબર જોજો તો કે મોટા ભાગના બાળકો એલર્જીને કારણે તો કે દમ અસ્થમા નામના રોગથી પીડાય છે. બરોબર. હવે શું થાય તો કે શહેરી વાતાવરણ હોય તો સૌથી વધારે તો કે ગટરનું પાણી અને આવી બધી ગંદકી હોય તો ત્યાં એલર્જન્સ વધારે પ્રમાણમાં જોવા મળે. અને શહેરી અને મોહલ્લાના બાળકો છે એ આ એલર્જીને કારણે તો કે કયા રોગથી પીડાય? દમ અસ્થમાથી પીડાય છે. રેડી? ચલો આખા પ્રશ્નની ફરીથી વાત કરીએ. વ્યાખ્યા શું આપું? પર્યાવરણમાં રહેલા કેટલાક ચોક્કસ પ્રકારના એન્ટિજન પ્રત્યે શરીરના પ્રતિકારક તંત્ર વડે દર્શાવાતા વધુ પડતા પ્રતિસાદને શું કહેવાય? એલર્જી. એલર્જી કહેતા દ્રવ્યને શું કહેવાય? એલર્જન. કયા કયા એલર્જન? ઉદાહરણ ધૂળના લક્ષણો, સૂક્ષ્મ કણો, પરાગરજ, પોષક પદાર્થ અને અન્ય દવાઓ. જ્યારે એલર્જન શરીર પર હુમલો કરે ત્યારે કયા એન્ટિબોડી નિર્માણ થાય? લક્ષણો એલર્જી ના કયા કયા? તો કે છીંકાવવી, નાક લેવું, શ્વાસમાં તકલીફ, નાક અને ગળામાં બળતરા, શરીર પર કંપન વગેરે. જો કોઈ વ્યક્તિ પરાગરજ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય તો દરેક વ્યક્તિમાં એની અસર કેવી હોય? જુદી જુદી. કઈ ના શકે. બરાબર. એલર્જીની સારવાર માટે શું વપરાય? એન્ટીબાયોટિક દવા. કઈ કઈ? એન્ટિહિસ્ટામાઇન, એડ્રેનાલિન અને સ્ટીરોઇડ. મોટાભાગના બાળકો એલર્જીને કારણે કયા રોગથી પીડાય? દમ અસ્થમા. એકવાર એમસીક્યુમાં આ પણ પ્રશ્ન આવી શકે. દમ અસ્થમા. ક્લિયર? ચલો આગળ વધીએ. તો બુકની અંદર બીજો એક પ્રશ્ન આપ્યો છે કે ભાઈ સ્વ પ્રતિકારક તંત્ર. બરોબર. એક મિનિટની વ્યાખ્યાની અંદર આ પ્રશ્ન આવી શકે. સ્વ પ્રતિકારકતા કોને કહે? એટલે પ્રશ્ન લખવાનો હોય ટૂંકમાં તો કહો સ્વ પ્રતિકારક અથવા ટૂંકમાં લખો સ્વ પ્રતિરક્ષા. શું થયું? સ્વ પ્રતિરક્ષા. જો નામ ઉપરથી તમને ખ્યાલ પડતો હશે સ્વ પોતાના શરીર પર તો કે જ્યારે કોષ હુમલો કરે ત્યારે રક્ષા કેવી રીતે કરે એને કહેવાય સ્વ પ્રતિરક્ષા. બરોબર. જોજો વાત કરીએ એની અંદર તો કે ઉચ્ચ કક્ષાના કૃષ્ણગ્રંથિઓમાં સ્મૃતિ આધારિત કઈ પ્રતિકારકતા? સ્મૃતિ આધારિત કઈ છે? ને ઉપાધિ પ્રતિકારક. તો કે ઉપાધિક પ્રતિકારકતા સ્વજાત અને પરજાતનો ભેદ પાડે પરંતુ તે હજી સ્પષ્ટ થયું નથી. જો આગળના પ્રશ્નમાં વાત કરીએ. બરાબર. કોષીય પ્રતિકારકતા CMR, સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, શા માટે જરૂરી? તો કે જ્યારે અંગ પ્રત્યારોપણ થતું હોય, હૃદય છે, આંખ છે, યકૃત છે, મૂત્રપિંડ છે, ત્યારે CMI જરૂરી, દ્વિતીય કોષીય પ્રતિકારકતા જરૂરી. કેમ? તો કે શરીરની અંદર કોનો ભેદ પારખે? સ્વજાત અને પરજાત દ્રવ્યનો. તો બરોબર યાદ રાખજો કૃષ્ણગ્રંથિમાં સ્મૃતિ આધારિત ઉપાધિ પ્રતિકારકતા તો કે સ્વજાત અને પરજાત દ્રવ્યનો ભેદ પારખે, પરંતુ એ સ્પષ્ટ નથી, કોઈ સાયન્ટિફિક રીઝન નથી કે ભેદ પારખે કે નથી પારખતું. તો આ ક્ષમતા બે પરિણામથી સમજી શકાય. બરાબર. એવું કહી દીધું કે ભાઈ સ્મૃતિ આધારિત ઉપાધિ પ્રતિકારકતા
સ્વજાત અને પરજાતનો ભેદ પારખે છે પણ એ સ્પષ્ટ નથી તો કે બે પરિણામને આધારે એ સમજી શકાય બરોબર યાત્રા જો પહેલું પરિણામ તો કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુ તેમજ પરજાત સજીવને જુદા પાડી શકે છે પહેલું કારણ પહેલું પરિણામ ઉચ્ચ કક્ષાના જેટલા પણ પૃષ્ઠવંશી છે એ પોતાના પરજાત અણુ અને પોતાનાથી પરજાત સજીવને જુદા પાડી શકે બરોબર આટલી ક્ષમતા એની અંદર છે એટલે એવું કહી શકાય કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી તો કે સ્વજાત અને પરજાતનો ભેદ પારખી શકે રેડી બરોબર એવું કહી દીધું કે ભાઈ સ્મૃતિ આધારિત પ્રતિકારકતા છે એ સ્વજાત અને પરજાતનો ભેદ પારખી શકે પણ એ કોઈ સ્પષ્ટ થયું નથી કે પારખે કે નથી પારખતા તો એના માટેનું પહેલું કારણ કયું થયું તો કે પૃષ્ઠવંશીના જેટલા ઉચ્ચ કક્ષાના સજીવો છે પરજાત અણુ અને પરજાત સજીવને પોતાનાથી જુદા પાડી શકે ભાઈ આ મારા જેવું નથી એટલા માટે કહી શકાય કે ઉપરની પ્રતિકારકતા સ્વજાત અને પરજાતનો શું કહી શકે ભેદ ક્લિયર ચલો આગળ વાત કરીએ બીજું તારણ તો કે કેટલી વખત જનીનિક કારણોસર બરોબર યાદ રાખજો કેટલી વખત જનીનિક કારણોસર પ્રતિકારક તંત્ર શરીરના પોતાના જ કોષ પર હુમલો કરે બરોબર પોતાના જ કોષો પર તો કે હુમલો કરે જેને સ્વ પ્રતિરક્ષા રોગ કહેવાય એને કારણે પણ એવું કહી શકાય કે ઉપાધિક પ્રતિકારકતા સ્વજાત અને પરજાત જીવનો ભેદ પારખી શકે શું કરે તો કે જ્યારે પોતાના શરીર પર એવું લાગે કે હવે કોઈ એન્ટિજન વધારે પડતો સક્રિય છે ત્યારે જનીનિક કારણોસર પ્રતિકારક તંત્ર પોતાના જ કોષો પર હુમલો કરી દે જેને કારણે સૂક્ષ્મજીવ છે એ તો કે રોગ ફેલાવી શકતો નથી એને પરિણામ પણ કહી શકાય કે ઉપાર્જિત પ્રતિકારકતા સ્વજાત અને પરજાતનો ભેદ પારખી શકે બરાબર યાદ રાખજો પ્રતિકારક તંત્ર શરીરના પોતાના જ કોષ પર હુમલો કરે આનું કામ તો શું હોય રક્ષણ આપવાનું પ્રતિકારક તંત્રનું કામ શું છે રક્ષણ આપવાનું પણ ઘણી વાર પ્રતિકારક તંત્ર પોતાના જ કોષ ઉપર હુમલો કરી દે એને શું કહેવાય સ્વ પ્રતિરક્ષા આવા કયા કયા રોગ છે બરોબર યાદ રાખજો તો કે સંધિવા તમે પરિચિત છો સંધિવા બરોબર નવમા ચેપ્ટર હલનચલન ની પ્રચલન 19મા ચેપ્ટર 20મા ચેપ્ટર ની અંદર આપણે વાત કરી છે 11મા તો કે એક રોગ છે સંધિવા બીજો રોગ ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ આની પણ વાત કરી છે બરોબર 22 21મા પાઠની અંદર ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ બરોબર અને ત્રીજું મલ્ટીપલ સ્ક્લેરોસિસ મલ્ટીપલ સ્ક્લેરોસિસ આના પણ 22મા ચેપ્ટરમાં વાત કરી છે બરોબર તો ત્રણ રોગ છે જો આપણે બુકની અંદર સંધિવાએ દર્શે ઉભે તમારી એડ કરવા ચોથું ક્યુ જનીનિક કારણોસર જ્યારે પ્રતિકારક તંત્ર પોતાના જ કોષ પર હુમલો કરે ત્યારે રોગને શું કહેવાનો સ્વ પ્રતિરક્ષા રોગ કહેવાય પોતાના શરીરને બચાવવા માટે પોતે રોગ ફેલાવે છે કયા કયા રોગ સંધિવા ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ અને મલ્ટીપલ સ્ક્લેરોસિસ કયો રોગ છે મલ્ટીપલ સ્ક્લેરોસિસ રેડી ખ્યાલ પડી ગયો તો તમને એક માર્ક ની અંદર આટલું પૂછાઈ શકે ઉદાહરણ પણ પૂછાઈ શકે કયા કયા રોગ સ્વ પ્રતિરક્ષા રોગ છે શું કહેવાનું ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીમાં સ્મૃતિ આધારિત ઉપાધિ પ્રતિકારકતા કોનો ભેદ પારખી શકે સ્વજાત અને પરજાત દ્રવ્યો પણ હજી સુધી તે સ્પષ્ટ થયું નથી આ ક્ષમતા બે પરિણામથી સમજી શકાય પહેલું પરિણામ કયું લખવાનું ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુ તેમજ પરજાત સજીવને જુદા પાડી શકે એટલે સ્વજાત અને પરજાતનો ભેદ પારખે બીજું લખવાનું કેટલીક વખત જનીનિક કારણોસર પ્રતિકારક તંત્ર શરીરના પોતાના કોષ પર જ હુમલો કરે જેને સ્વ પ્રતિરક્ષા રોગ કહેવાય એટલા પણ એ સ્વજાત અને પરજાતનો ભેદ પારખી શકે કયા કયા સ્વ પ્રતિરક્ષા રોગ છે સંધિવા પેન્સિલિન આધારિત ડાયાબિટીસ અને મલ્ટીપલ સ્ક્લેરોસિસ ખ્યાલ પડી ગયો ચલો બે પ્રશ્નની વાત કરી એલર્જી સમજાવો સ્વ પ્રતિકારક સમજાવો હવે આજના ત્રીજા પ્રશ્નની વાત કરવાની છે ટૂંકનો અંગ લખો લસિકા અંગ બરાબર સેટ નોટ ની અંદર પ્રશ્ન કરજો આયો લસિકા અંગ સમજાવો આવો પ્રશ્ન સેટ નોટ ની અંદર લખજો બરાબર ટૂંકનો અંગ લખો લસિકા અંગ અથવા સમજાવો લસિકા ચલો લસિકા અંગોની અંદર વાત કરીએ આગળના બંને પ્રશ્ન રેડી ક્લિયર લસિકા અંગોની વાત કરીશું બરાબર ચલો વ્યાખ્યા બરાબર જોજો શરીરના જે અંગોમાં લસિકા કણ ઉદ્ભવે
કે કઈ અંગો બને શરીરના જે અંગોમાં લસિકા કણ ઉદ્ભવે કે પરિપક્વ બને અને વિભેદીકરણ પામે નગર ઉદ્ભવી ગયા પરિપક્વ વયમાં અને વિભેદીકરણ થાય એવા અંગોને કયા અંગો કહેવાય લસિકા અંગો હવે જો એક મુદ્દો નોટ કરજો અંગો કે માંથી બેના તો કે પેશી કોષમાંથી પેશી પેશીમાંથી અંગ અંગમાંથી તંત્ર એટલે લસિકા કોષ લસિકા પેશી લસિકા અંગ અને લસિકા તંત્ર સાઈડમાં યાદ રાખજો બરાબર ચલો શરીરના જે અંગોમાં લસિકા કણ ઉદ્ભવે કે પરિપક્વ બને અને વિભેદીકરણ પામે તેને શું કહેવાય લસિકા અંગો કહેવાય રેડી બરાબર જે અંગોમાંથી લસિકા કણ ઉદ્ભવ્યો પરિપક્વ બન્યો અને છૂટો બન્યો વિભેદીકરણ આ અંગને શું કહેવાના લસિકા બીજું થાય બે પ્રાથમિક લસિકા અંગો છે કયા કયા અસ્થિમજ્જા અને આયરસ અને દ્વિતીય લસિકા અંગો ચાર છે તો કે બરોડ લસિકા ગાંઠ પાતળા નાનું આંતરડું અને આંતરડું પણ એક ભેગું લઈ લો એમાં જશે આંતરડું બરોબર પાંચ તો કે દ્વિતીય લસિકા અંગો છે ફરીથી કહો શરીરના જે અંગોમાં લસિકા કણ ઉદ્ભવે કે પરિપક્વ બને અને વિભેદીકરણ પામે તેને શું કહેવાય લસિકા અંગ કેટલા પ્રકાર છે બે પહેલા પ્રાથમિક અંગો બીજા દ્વિતીય અંગો પ્રાથમિક લસિકા અંગોમાં કોણ છે અસ્થિમજ્જા અને હાયમસ દ્વિતીય લસિકા અંગોમાં બરોડ લસિકા ગાંઠ કાકડા નાનું આંતરડું અને આંતરડું છે આમાંથી બરોડ અને લસિકા ગાંઠ મહત્વ આપણે ચાર અંગોની વાત કરવાની છે અસ્થિમજ્જા થાયમસ બરોડ અને લસિકા ગાંઠ રેડી ચાલ પડી ગયો ચલો જોઈએ તો કે પ્રાથમિક અંગોની અંદર પહેલું અંગ જોઈએ અસ્થિમજ્જા ચલો અસ્થિમજ્જા માટે બરોબર યાદ રાખજો તો કે મુખ્ય લસિકા અંગ છે અસ્થિમજ્જા કેવું અંગ છે મુખ્ય લસિકા અંગ એક વર્ગના એમસીક્યુમાં વારંવાર પૂછાય છે કે કયું અંગ મુખ્ય લસિકા અંગ છે કયું લખવાનું અસ્થિમજ્જા અથવા અસંગત શબ્દધારો બરાબર ત્રણ અંકો હોય એક અસ્થિમજ્જા મૂકવું હોય તો અસ્થિમજ્જા કેવું છે મુખ્ય પ્રાથમિક લસિકા એટલે મુખ્ય લસિકા અંગ છે અસ્થિમજ્જા ચલો શું કામ કરે તો કે તે લસિકા કણ સહિત બધા રુધિર કોષોનું સર્જન કરે અસ્થિમજ્જા શું કરે લસિકા કણ સહિત બધા રુધિર કોષોનું સર્જન કરે બધા રુધિર કોષ એટલે ડબલ્યુબીસી અને આરબીસી આ ઉપરાંત ત્રાક કણ આપણને ખ્યાલ છે અસ્થિમજ્જા લાલ અસ્થિમજ્જા અને શ્વેત અસ્થિમજ્જા લાલ અસ્થિમજ્જાની વાત આપણે કરી ગયા બરાબર હાડકાઓની અંદર વાત કરી ગયા પેશીઓની અંદર પણ અસ્થિમજ્જાની વાત કરી ગયા 11મા વર્ગમાં તો અસ્થિમજ્જા માટે શું લખવાનું મુખ્ય લસિકા અંગ છે તે લસિકા કણ સહિત બધા રુધિર કોષોનું શું કરે સર્જન કરે છે રેડી ચલો આગળ વાત કરીએ બીજું અંગ અસ્થિમજ્જા માટે આટલું યાદ બીજું અંગ થાયમસ થાયમસ માટે આપણે સંપૂર્ણ માહિતી ભણી ગયા ચેપ્ટર નંબર 21 ની અંદર થાયમસ ગ્રંથિ છે ખંડિકામય ગ્રંથિ છે બરાબર થાયમોસિન નો સ્ત્રાવ કરતી હતી ટી કોષનું વિભેદીકરણ કરતી હતી સેમ અહીંયા વાત કરીએ થાયમસ તો કે થાયમસ ખંડિકામય છે ખંડમય છે હૃદયની નજીક હૃદયની નજીક અને છાતીના નીચેના અસ્થિમાં છાતીની નીચે કયું છે ઉરોસ્થિ યાદ છે ને ઉરોસ્થિ નાનું અને ચપટું આટલું છે જે પાંચરી પિંજર બનાવવા માટે પાંચરીઓ અને ગરોળસ્તંભ સાથે જોડતો ભાગ હતો બરાબર તો શું લખવાનું થાયમસ ખંડમય હૃદયની નજીક ઉરોસ્થિની નીચે આવેલું અંગ છે થાયમસ ક્યાં આવેલું અંગ છે તો કે હૃદયની નજીક અને ઉરોસ્થિની નીચે આવેલું કેવું છે ખંડમય ખંડમય અંગ છે હૃદયની નજીક ઉરોસ્થિની નીચે ઉરોસ્થિ ક્યાં છે છાતીના ભાગમાં તો કે ઉરોસ્થિની નીચે આવેલું અંગ છે બરાબર એના જ આગળ વાત કરી ગયા તો કે થાયમસ નું કદ જન્મ સમયે તો કે મોટું હોય છે જન્મ સમયે થાયમસ નું કદ
કેવું હોય છે મોટું હોય છે બરાબર યાદ રાખજો ઉંમર વધવાની સાથે તો કે તેનું કદ નાનું અને ચરબીમય બને બરાબર નાનું અને કેવું બને ચરબીમય બને આ પણ વાત કરી ગયા હવે તો કે જેમ જેમ ઉંમર વધશે એનું કદ નાનું વધશે બરાબર યાદ રાખજો કિશોરાવસ્થાની અંદર તરુણ અવસ્થાની અંદર તો કે એનું કદ ખૂબ જ સૂક્ષ્મ એકદમ નાનું બની ગયું હોય અને વૃદ્ધાવસ્થામાં બિલકુલ નહીં હોય બરાબર ત્યાં પણ વાત કરી ગયા તો શું થયું જન્મ સમયે તેનું કદ મોટું ઉંમર વધવાની સાથે તેનું કદ નાનું અને કેવું બને ચરબીમય બને કિશોરાવસ્થામાં એકદમ નાનું બની ગયું હોય બરાબર આ બંને પ્રાથમિક અંગોના કાર્ય શું છે તો કાર્ય યાદ રાખજો તો કે આ બંને પ્રાથમિક અંગો પી રસિકા કોષને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પડે ટી રસિકા કોષ હવે યાદ કરીએ એન્ટિબોડી બરાબર બી એકલો એન્ટિબોડી બનાવી શકતો નથી કોની જરૂર પડે ટી રસિકા કોષ ટી રસિકા કોષ કેવો છે મદદ કરતા કોષ છે હવે ટી કોષને પરિપક્વ કોણ બનાવે અસ્થિ મજ્જા અને થાઈમસ તો બંને રસિકા અંગો હોવા જરૂરી અસ્થિ મજ્જા અને થાઈમસ ટી કોષને પરિપક્વ બનાવે તો ટી કોષ બી કોષને શું કરે મદદ કરે તો બી શું બનાવે એન્ટિબોડી એન્ટિબોડી વધારે બને તો પ્રતિકારકતામાં શું થાય વધારે રેડી તો બંને અંગોનું કાર્ય યાદ રાખવાનું આ બંને અંગો ટી રસિકા કોષને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે રેડી ચલો આગળ વાત કરીએ દ્વિતીય રસિકા અંગોની અંદર પહેલું અંગ ભરો બરાબર દ્વિતીય રસિકા અંગોની અંદર પહેલું અંગ ભરો એમાં બે વાત કરશું બરોડ અને રસિકા ચલો બરો તો કે બરોડ માટે યાદ રાખજો મોટા પ્રકારના દાણા જેવો અંગ છે આ પણ એક વાતને એમસીક્યુ ની અંદર વારંવાર પૂછાય છે કે મોટા પટાણાના દાણા જેવો અંગ કયું કયું યાદ રાખવાનું બરો બરાબર બરોડ તો કે મોટા પટાણાના દાણા જેવો અંગ છે એનાથી આગળ તો કે બરોડ છે ને લસિકા કણ અને ભક્ષક કોષ ધરાવે શું ધરાવે લસિકા કણ અને ભક્ષક કોષ ધરાવશે ચલો આગળ બરોબર યાદ રાખજો બરોડ માટે તો કે રુધિરમાં પ્રવેશતા સૂક્ષ્મ રોગકારકોનું ભક્ષણ કરે છે બરાબર શું કરે બરોડ તો કે જેવો રોગકારક રુધિરમાં પ્રવેશે એને જકડી રાખે પકડી રાખે બરાબર અને પછી તો કે ભક્ષક કોષ દ્વારા એ શું કરે ભક્ષણ કરીને નાશ કરી નાખે છે બરાબર તો રુધિરમાં પ્રવેશતા સૂક્ષ્મ રોગકારકોનું ભક્ષણ કરે બરોડ છે ને રક્તકણનું મોટું સંગ્રહ સ્થાન છે આથી અથવા આપણે એને શું નામ આપશું ઇરિથ્રોસાઇટ શું નામ આપશું ઇરિથ્રોસાઇટ તો બરોડ છે આરબીસી અથવા ઇરિથ્રોસાઇટ નું મોટું સંગ્રહ સ્થાન છે એક વાતને એમસીક્યુ ની અંદર આ પણ વારંવાર પૂછાય છે બરોબર કે ઇરિથ્રોસાઇટ નું સંગ્રહ સ્થાન કોણ કોણ આવશે બરોડ બરોબર બરોડ છે રક્તકણનું મોટું સંગ્રહ સ્થાન તો શું લખવાનું મોટા વટાણાના દાણા જેવું લસિકા કણને ભક્ષક કોષ ધરાવે રુધિરમાં પ્રવેશતા સૂક્ષ્મ રોગકારકોનું શું કરે ભક્ષણ કરે અને ઇરિથ્રોસાઇટનું શું છે મોટું સંગ્રહ ચલો છેલ્લા અંગની વાત કરીએ લસિકા ગાંઠ બરાબર લસિકા ગાંઠની વાત કરીએ તો કે લસિકા ગાંઠ લસિકા તંત્રમાં જુદા જુદા સ્થાન પર હોય આકૃતિ દર્શાવેલી બુકની અંદર એક બરાબર આખા શરીરમાં જે લસિકા તંત્રનું જાળું છે એમાં જુદી જુદી જગ્યાએ લસિકા ગાંઠ છે તો લસિકા તંત્રમાં જુદા જુદા સ્થાન પર આવેલી રચના છે આ પણ શું કરે તો કે સૂક્ષ્મ રોગકારકોને જકડી રાખે અને તેની સામે પ્રતિકાર કરે એટલે એનો રુધિરમાં પ્રવેશ થવા દેતા નથી જેવો રોગકારક લસિકામાં પ્રવેશ થાય એટલે લસિકા ગાંઠ એને પકડી રાખે અને આગળ તો કે એની સામે પ્રતિકાર આપે ત્યાંથી એને શું કરી નાખે નાશ કરી નાખે તો ચાર અંગોની વાત કરી બે પ્રાથમિક ને બે દ્વિતીય પ્રાથમિકમાં અસ્થિ મજ્જા અને થાઈમસ દ્વિતીયમાં બરોડ અને લસિકા ગાંઠ આ ઉપરાંત તો કે લસિકા તંત્રની અંદર કેટલીક લસિકા પેશીઓ જોવા મળે બરાબર આ મુદ્દો પણ બરોબર નોટ કરજો લસિકા પેશી તો કે લસિકા પેશી ક્યાં જોવા મળે તો કે શ્વસન માર્ગ પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તર બરાબર પાચન માર્ગ શ્વસન માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં લસિકા પેશી હાજર હોય તો કે તેને શ્લેષ્મ સંકલિત લસિકામય પેશી કહે છે આ જેટલી પણ લસિકા પેશી છે શ્લેષ્મનો સ્ત્રાવ કરે શ્વસન માર્ગમાં કરે પાચન માર્ગમાં કરે અને મૂત્રજનન માર્ગમાં કરે આથી તેને
રસમાં સંકલિત પેશીકીઓ લખવાય અંગ્રેજીમાં કહેવાય એ એ એલ ટી પૂરું નામ યાદ રાખજો મ્યુકોસોલ એસોસિએટેડ લિમ્ફોસાઇટ ટિશ્યુ બરાબર એક વારના એમસીક્યુ ની અંદર આ પણ વારંવાર પૂછાય એમએલટી નું પૂરું નામ આપો અથવા એમએલટી ક્યાં જોવા મળે તો કે શ્વસન માર્ગ પાચન માર્ગ અને પ્રજનન માર્ગ શું કહેવાય શ્વસમાં સંકલિત રસિકામાય પેશી પૂરું નામ શું થશે એમએલટી નું મ્યુકોસોલ એસોસિએટેડ લિમ્ફોસાઇટ ટિશ્યુ શરીર ની અંદર તો કે એમએલટી અથવા પેશી નું પ્રમાણ 50% હોય છે કેટલું હોય છે 50% આ પણ વારંવાર એક વારમાં એમસીક્યુ ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે એમએલટી નું પ્રમાણ શરીરમાં જણાવો કેટલા ટકા 50% ટેસ્ટમાં પણ આ પ્રશ્ન આવશે બરાબર 50% જેટલું તો કે એનું પ્રમાણ હોય છે રેડી ચલો આખા પ્રશ્નની ફરીથી વાત કરીએ ટૂંકનો લખો રસિકાનું મહત્વ સમજાવો રસિકાનું આ એક પ્રશ્ન હતો સેટ ચલો શરીરના જે અંગોમાં લસિકામાં ઉદ્ભવે કે પરિપક્વ બને અને વિભેદીકરણ પામે તેને લસિકા અંગો કહે છે બરાબર બે પ્રકારના પ્રાથમિક લસિકા અંગ અને દ્વિતીયક લસિકા અંગ પ્રાથમિકમાં અસ્થિમજ્જા અને હાયમ દ્વિતીયકમાં ગરોળ લસિકા ગાંઠ કાકડા નાનું અંતરડું અને અંતરડું હવે જો પ્રાથમિકમાં જે બી કોષનું વિભેદીકરણ થઈને કોષ બન્યા એ કેવા જશે દ્વિતીયક એટલે પ્રાથમિક લસિકા અંગમાંથી દ્વિતીયકમાં પ્રવેશ થાય એટલે પહેલા પ્રાથમિક લસિકા અસ્થિમજ્જા તો કે કેવો મુખ્ય લસિકા અંગ છે કોનું નિર્માણ કરે લસિકાકણ અને બધા રુધિર કોષ હાયમ કેવી રચના છે ખંડમય ક્યાં આવેલી હૃદયની નજીક અને ઉદ્વસ્થિની નીચે જન્મ સમયે કદકેવું મોટું ઉંમર વધવાની સાથે કદકેવું થાય નાનું અને ચરબીમય કિશોરાવસ્થામાં કેવું હોય ખૂબ જ નાનું બરાબર બંનેના કાર્ય શું બીજા લોકો ત્યાં સુધી ત્રણ પ્રશ્ન વાંચવાના અને ક્લિયર કરવાના